સેનાની અંદર પાઠ એક ભારતમાં યુરોપિયનો અને અંગ્રેજી શાસનની સ્થાપના આપણે એ પાઠનો અભ્યાસ કરતા હતા તો આપણે એ પાઠમાં ભાગ એકની અંદર પાઠ વિશે ઘણી બધી માહિતી મેળવી કે ભારતની અંદર યુરોપિયન પ્રજા શા માટે આવી હતી કે યુરોપિયન રાષ્ટ્રોમાંથી આપણે જોઈએ તો પોર્ટુગલ સ્પેન અને હોલેન્ડની અંદરથી વિવિધ પ્રજા ભારતની અંદર વેપાર કરવા માટે આવી હતી અને વેપાર કરવા માટે આવેલી પ્રજા છેવટે કઈ રીતે સ્થાયી બને છે એનો હવે આપણે અભ્યાસ કરીશું આપણે ભાગ એકની અંદર જોયું કે સૌપ્રથમ ભારતની અંદર પોર્ટુગીઝો એટલે કે ફિરંગીઓ વેપાર કરવા માટે આવે છે પોર્ટુગલ દેશનો જે નાવિક હતો વાસ્કો દ ગામા કે જેને ભારત આવવા માટે જળમાર્ગની સ્થાપના કરી હતી પોર્ટુગીઝો પછી ભારતની અંદર ડચ એટલે કે હોલેન્ડના ડચ લોકો એટલે કે વલંદાઓ લોકો ભારતની અંદર વેપાર કરવા માટે આવે છે પછી ડેનમાર્કની ડેનિશ પ્રજા આવે છે અંગ્રેજો અને છેલ્લે ફ્રેન્ચ લોકો ભારતની અંદર વેપાર કરવા માટે આવે છે હવે અંગ્રેજો કે શક્તિશાળી સૌથી સત્તા જોવા મળે તો અંગ્રેજો હતા તો એ અંગ્રેજો હવે ભારતની અંદર વેપાર કરવા માટે આવ્યા હતા અને છેવટે એ લોકો કઈ રીતે સ્થાયી બને છે એનો હવે આપણે આ ભાગની અંદર આગળ અભ્યાસ કરીશું તો આપણો પ્રથમ ટોપિક છે બંગાળમાં અંગ્રેજ બંગાળની અંદર અંગ્રેજો અને વેપારથી સંસ્થાનતર એટલે કે બંગાળની અંદર કારણ કે એ વખતે બંગાળ એ ભારતનો સૌથી સમૃદ્ધ ગણાતો વિસ્તાર હતો તો બંગાળની અંદર અંગ્રેજો પોતાનો વેપાર કઈ રીતે આગળ વધારે છે અને વેપાર કરવા માટે આવેલા અંગ્રેજો છેવટે કઈ રીતે સંસ્થાના માલિક બને છે એ આપણે જોઈએ તો અંગ્રેજો બંગાળની અંદર પોતાની પ્રથમ કોઠી ઈસવીસન 1651માં હુગલી નદીના કિનારે સ્થાપી એટલે કે અંગ્રેજોએ સૌ પ્રથમ હુગલી નદીના કિનારે વેપાર કરવા માટેની સૌ પ્રથમ કોઠી સ્થાપી અને વેપારની શરૂઆત કરી હતી ઈસવીસન 1717માં સમ્રાટ ફરુખશિયરે તેમણે બંગાળ બિહાર અને ઓડિશામાં મુક્ત વેપાર કરવા માટેની છૂટ આપી હતી કે અંગ્રેજોએ સૌપ્રથમ હુગલી નદીના કિનારે પોતાની વેપારી કોઠીની સ્થાપના કરી અને ત્યારે તેનો એમ કે જે સમ્રાટ હતો ફરુખશિયર કે જેને અંગ્રેજોને બંગાળ બિહાર અને ઓડિશામાં મુક્ત વેપાર કરવા માટેની છૂટ આપી હતી મુક્ત વેપાર એટલે કે કોઈ પણ પ્રકારનો કર ભર્યા વગર વેપાર કરવા માટેની મંજૂરી આપી હતી એને કોલકાતા અને આસપાસના જે ક્ષેત્રો હતા એ ક્ષેત્રો પણ એમને ભાડે લેવા માટે અનુમતિ આપી ઈસવીસન 1740 પછી અંગ્રેજોએ પોતાની કોઠી ફોર્ટ વિલિયમ એટલે કે જે કોલકાતા ને કિલ્લેબંધી કરતા બંગાળના નવાબ સિરાજ ઉદ દૌલા સાથે તેના સંબંધો કટુતાપૂર્વક બને છે બરાબર કે બંને વચ્ચે હવે કોણ બનાવ શરૂ થઈ જાય છે સિરાજ ઉદ દૌલાએ 15 જૂન 1756ના રોજ ફોર્ટ વિલિયમ એટલે કે કોલકાતા પર આક્રમણ કરી અંગ્રેજોને હરાવ્યા કે સિરાજ ઉદ દૌલા કે જે બંગાળનો નવાબ હતો એણે એમ કે અંગ્રેજોને બંગાળની અંદર મુક્ત વેપાર જે મુક્ત વેપાર કરતા હતા કર ભર્યા વગર એની જાણ થતાં એણે અંગ્રેજો ઉપર એમને જે ફોર્ટ વિલિયમ એટલે કે કોલકાતાની આજુબાજુના વિસ્તારો પર જે કિલ્લેબંધી કરી હતી ત્યાં એ એમની સામે યુદ્ધ કરે છે અને અંગ્રેજોને હરાવે છે જેના કારણે પ્લાસીનું યુદ્ધ થાય છે તો ઈસવીસન 1757માં કોલકાતામાં અંગ્રેજોની હારના સમાચાર મદ્રાસ સુધી પહોંચે છે અંગ્રેજોએ બહુ ઝડપથી ક્લાઇવના નેતૃત્વ નીચે એક સેનાને કોલકાતા મોકલી અને નવાબના વિશ્વાસ એટલે કે સિરાજ ઉદ દૌલાનો એક વિશ્વાસુ માણસ જે માણેકચંદ હતો એ માણેકચંદને લાંચ લઈને કોલકાતા અંગ્રેજોને સોંપી દીધું કે જે સિરાજ ઉદ દૌલાનો વિશ્વાસુ એક માણસ હતો માણેકચંદ કે એણે એ પોતે અંગ્રેજો ખરીદી લે છે લાંચ લે એટલે કે એને અમુક પ્રકારની લાલચ આપી અને ખરીદી લે છે અને અંગ્રેજો એ જે છે એ અંગ્રેજો એને કોલકાતા પાછું અપાવી દે છે અંગ્રેજોએ હવે કૂટનીતિનો આશરો લીધો જેમાં લાંચ મુખ્ય હતી કે હવે એ કૂટનીતિનો આશરો લઈ અને એ પોતે બંગાળના વિવિધ વિસ્તારો પર પોતાની સંસ્થા સ્થાપવાનો પ્રયાસ કરે છે તેણે નવાબના મુખ્ય સેનાપતિ મિર્જાફરને નવાબ બનાવવાનું વચન આપે છે કે
અંગ્રેજો જે સિરાજુદ્દૌલાનો જે મુખ્ય સેનાપતિ હતો જે મીર જાફર એને પણ એમ કે નવાબ બનાવવાનું વચન એમને પણ લાલચ આપી અને નવાબ બનાવવાનું વચન આપે છે જેના કારણે એનો એમને ટેકો મળે છે સાથે સાથે બંગાળના મોટા શાહુકારો જગત શેઠ રાયદુલ્લ અને અમીચંદે પણ પોતાની તરફેણમાં કરી લે છે કે બંગાળના જે કહેવાય ને કે મોટા શાહુકારો જે જમીનદારો એમને પણ અંગ્રેજો પોતાની તરફ કરી લે છે માર્ચ 1757માં ફ્રેન્ચ વસાહતો પર અંગ્રેજોએ આક્રમણ કરી નવાબના સાર્વભૌમત્વને પડકાર્યું 23 જૂન 1757ના રોજ ક્લાઇવના નેતૃત્વ હેઠળ અંગ્રેજ સેના અને નવાબની સેના વચ્ચે મુર્શિદાબાદ પાસે આવેલા પ્લાસીના મેદાનની અંદર યુદ્ધ થાય છે બરાબર પ્લાસી આપણે થોડી શબ્દ વિશે પ્લાસીના વિશે આપણે થોડી માહિતી મેળવી લઈએ કે પ્લાસી કે જેનું મૂળ નામ પલાશ હતું પરંતુ અંગ્રેજોએ એને પ્લાસી તરીકે એનું ઉચ્ચારણ કર્યું હતું કે પ્લાસી કે અહીં પ્લાસીના મેદાનની અંદર પલાશ એટલે કે ખાખરા અને કેસુડાના વૃક્ષો મોટા પ્રમાણમાં થતા જેનો ઉપયોગ હોળીની અંદર રંગ બનાવવા માટે કરવામાં આવતો હતો એ પ્લાસીનું જે મેદાન હતું તે આવા વૃક્ષો વધારે જોવા મળતા એટલે એને પ્લાસી તરીકે ઓળખાતું તો જે નવાબની સેના અને અંગ્રેજો વચ્ચે મુર્શિદાબાદ પાસે આવેલા પ્લાસીના મેદાનની અંદર યુદ્ધ થાય છે નવાબના સેનાપતિઓએ અંગ્રેજોનો મુકાબલો કર્યો પરંતુ મિર્જાફરના વિશ્વાસઘાતને કારણે નવાબની સેના હારી ગઈ કે મિર્જાફરના વિશ્વાસઘાતના કારણે તેમ કે જે સિરાજુદ્દૌલાની જે સેના હતી એ હારી જાય છે મિર્જાફરને નવાબ બનાવવામાં આવ્યો અને સિરાજુદ્દૌલાને પકડી અને એનું દગાથી ખૂન કરવામાં આવે છે અંગ્રેજોએ નવાબને જે અંગ્રેજો છે એને નવાબે 24 પરગણા વિસ્તારની જાગીર આપી 24 પરગણા વિસ્તારની એટલે કે આજુબાજુના જે 24 જે ગામો હતા એ ગામોની એમ કહેવાય ને કે વિસ્તારની એને જાગીરદારી આપવામાં આવે છે અને જગાત વગર વેપાર કરવાની છૂટ આપી કે કોઈ પણ પ્રકારનો કર ભર્યા વગર અંગ્રેજોને બંગાળની અંદર વેપાર કરવા માટેની છૂટ આપવામાં આવે છે પ્લાસીના યુદ્ધ પછી સમગ્ર બંગાળ અંગ્રેજોના અધિકારમાં આવી જાય છે અને અહીંથી તેઓ વેપારમાંથી સંસ્થાનના માલિક બને છે એટલે કે વેપાર કરવા માટે આવેલા અંગ્રેજો અહીંથી પોતે સ્થાયી થઈ જાય છે એટલું જ નહીં ભારતના વિજયનો માર્ગ પણ અહીંથી જ શરૂ થયો જે ઈસવીસન 1818 સુધીમાં સમગ્ર ભારત અંગ્રેજી શાસન હેઠળ પરિવર્તિત થઈ ગયો કે 1818 સુધી તો સમગ્ર ભારતની અંદર અંગ્રેજોએ પોતાનું વર્ચસ્વ જમાવી લીધું હતું જેના પરિણામે એક બીજા યુદ્ધ ઉપર બીજું યુદ્ધ થાય છે જે બક્સરના યુદ્ધ તરીકે ઓળખાય છે તો ઈસવીસન 1764ની અંદર બક્સરનું યુદ્ધ થાય છે કે બંગાળના નવાબ મીર કાસિમે મીર કાસિમ જે કે મીર જાફરનો જમાઈ હતો તો બંગાળના નવાબ મીર કાસિમે અવધના નવાબ અને મુગલ સમ્રાટ સાથે મળી અંગ્રેજોને ભારતની બહાર કાઢી માટેની એક યોજના બનાવે છે કારણ કે એ લોકોને ખ્યાલ આવે છે કે જો આમને આમ અંગ્રેજો પોતાનો વેપાર આગળ વધારશે તો ભારત આર્થિક રીતે ઘણું જ પાયમાલ થઈ જશે જેના કારણે એ લોકો ભેગા મળી વિશાળ સેના તૈયાર કરે છે અને વળતો અંગ્રેજોને જવાબ આપે છે તો આ ત્રણેયની સેના 50,000 જેટલા સૈનિકોની બનેલી હતી જ્યારે કંપનીની એટલે કે અંગ્રેજોના કંપનીની સેના ફક્ત 7,072ની સંખ્યા જ હતી જેમાં મેજર મંડ્રોના વડપણ હેઠળ ભારતના આ 3 શાસકો સાથે બક્સરનું યુદ્ધ 22 ઓક્ટોબર 1764ની અંદર થાય છે પરંતુ આ યુદ્ધની અંદર અંગ્રેજો જીતે છે અને પ્લાસીનો નિર્ણય દ્રઢ બને છે એક સાથે 3 સેનાઓને હરાવનારા અંગ્રેજોનો પડકાર કરવાવાળો હવે ભારતમાં કોઈ જ ન હતું જેના કારણે અંગ્રેજો પોતાની સત્તા મજબૂત બનાવી દે છે બક્સરના યુદ્ધથી અંગ્રેજોને બંગાળ બિહાર અને ઓડિશાની દિવાની સત્તા મળે છે દિવાની સત્તા એટલે કે મૈસૂર ઉઘરાવાની સત્તા કે મૈસૂર સમગ્ર બંગાળનું જે મૈસૂર ઉઘરાવાની જે સત્તા છે એ સત્તા કોની પાસે આવી જાય છે તો અંગ્રેજો પાસે આવી જાય છે અને તેઓ વિધિસરના માલિક બને છે જ્યારે વહીવટની જવાબદારી નવાબના શિરે અને જે કહેવાય ને કે જે વહીવટની જે જવાબદારી હતી એ ફક્ત નવાબ અને જે મહેસૂલ ઉઘરાવાની જે જવાબદારી હતી એ અંગ્રેજો પાસે રહે છે આમ દ્વિમુખી શાસન પદ્ધતિની સ્થાપના થાય છે કે દ્વિમુખી શાસન પદ્ધતિ અમલમાં આવે છે દ્વિમુખી શાસન પદ્ધતિ એટલે શું તો દ્વિમુખી એટલે કે બે વિભાગની અંદર
અંદર વહેંચાયેલી સત્તાને દ્વિમુખી શાસન પદ્ધતિ કહે છે. કઈ રીતે બે વિભાગની અંદર? તો એ વહીવટી જવાબદારી નવાબ પાસે અને મૈસૂર ઉઘરાવવાની સત્તા અંગ્રેજો પાસે રાખવામાં આવે છે. કે વહીવટી જે જવાબદારી છે એ જે બંગાળનો નવાબ હતો મીર કાસિમ એના પાસે રહે છે અને જે મૈસૂર ઉઘરાવવાની જે જવાબદારી છે એ અંગ્રેજો પાસે રહે છે. એટલે કે જે નવાબ છે એને નાણાં વિના રાજ્યનો વહીવટ ચલાવવાની જવાબદારી આપવામાં આવે છે. હવે વિચારો કે નાણાં એટલે પૈસા વિના જે રાજ્ય છે એનું વહીવટ ચલાવવો શક્ય હોતો નથી, બરાબર. હવે અંગ્રેજો પોતાના રાજ્યનો વિસ્તાર આગળ વધારે છે જેના કારણે મૈસૂર વિગ્રહ થાય છે. કે દક્ષિણ ભારતમાં વિજયનગર સામ્રાજ્ય અંત ઈસવીસન 1761 પછી મૈસૂર હૈદર અલીના નેતૃત્વમાં સૌથી શક્તિશાળી રાજ્ય બન્યું. હૈદર અલીએ યુરોપિયન પદ્ધતિએ લશ્કરના સૈનિકોને તાલીમ આપી કે જે રીતે અંગ્રેજો ભારત ઉપર પોતાની સત્તા જમાવતા હતા એ જ રીતે હૈદર અલીએ પણ પોતાના સૈનિકોને તાલીમ આપી, શસ્ત્ર સજ્જ કર્યું. જે એનું રાજ્યની અંદર જે શસ્ત્ર અને જે સૈનિકો હતું એને એમ કહેવાય ને કે મજબૂત એમને તાલીમ આપી અને શસ્ત્ર સજ્જ કર્યું. અંગ્રેજો હૈદર અલીની ઝડપી વધતી જતી સત્તા અને શક્તિ અંગે ચિંતિત બન્યા. તેણે તેથી મૈસૂર રાજ્ય સાથે 4 મૈસૂર વિગ્રહો થયા, બરાબર. હૈદર અલી અને અંગ્રેજો વચ્ચે 4 મૈસૂર વિગ્રહ થયા હતા. આપણે જોઈએ કયા કયા, તો ઈસવીસન 1767-1769ની અંદર પ્રથમ મૈસૂર વિગ્રહ, ઈસવીસન 1780-1784માં બીજો મૈસૂર વિગ્રહ, 1790-1792ની અંદર ત્રીજો મૈસૂર વિગ્રહ અને 1792-1799ની અંદર ચોથો મૈસૂર વિગ્રહ થાય છે. આ યુદ્ધ પૈકી પ્રથમ જે બે યુદ્ધો હૈદર અલી સાથે અને બીજા બે યુદ્ધો હૈદર અલીના પુત્ર શક્તિશાળી પુત્ર ટીપુ સુલતાન સાથે થયેલા, જેના પરિણામે આપણે જોઈએ કે પ્રથમ મૈસૂર યુદ્ધ અનિર્ણિત રહેલ કે અનિર્ણિત રહે જેના કારણે એનું કોઈ પરિણામ આવતું નથી. દ્વિતીય મૈસૂર વિગ્રહ સમયે ઈસવીસન 1782માં હૈદર અલીનું મૃત્યુ થતાં યુદ્ધ ચાલુ રહ્યું. છેવટે બંને પક્ષે સંધિ થઈ, સંધિ એટલે કે સુલેહ કરવામાં આવે છે. તૃતીય એટલે કે ત્રીજા મૈસૂર વિગ્રહની અંદર ટીપુ સુલતાન હાર્યો અને તેને ભયંકર હાનિ થઈ અને ચોથા મૈસૂર વિગ્રહની અંદર ટીપુ સુલતાનનું એટલે કે ટીપુ સુલતાન વીરગતિ પામ્યો અને અંગ્રેજોએ એક શક્તિશાળી શાસકને ખતમ કરી પોતાના સામ્રાજ્યને દ્રઢ બનાવ્યું. એટલે કે મૈસૂરની અંદર પણ અંગ્રેજો પોતાનું સામ્રાજ્ય વિસ્તાર કરે છે. અંગ્રેજોએ મૈસૂર રાજ્ય અગાઉના વાડિયાર રાજવંશને સોંપ્યું અને તેના પર સહાયકારી સંધિ લાદવામાં આવી કે એમને સહાય કરવામાં આવશે એવી રીતે એની સહાયકારી સંધિ લાદવામાં આવી. હવે આગળ મરાઠા યુદ્ધ થાય છે કે 18મી સદીમાં કંપની મરાઠાની તાકાત તોડવા માટે પ્રયત્નશીલ હતી. હવે અંગ્રેજો પોતાનો જે વેપાર કરવાનો જે વિસ્તાર છે એ આગળ વધારે છે જેના કારણે મરાઠા વિદ્રોહ થાય છે. કે 18મી સદીમાં કંપની મરાઠાની તાકાત તોડવા માટે પ્રયત્નશીલ હતી. ઈસવીસન 1761માં પાણીપતના ત્રીજા યુદ્ધમાં મરાઠાઓની હાર થઈ અને દિલ્હીની ગાદી હસ્તગત કરવામાં નિરાશા મળી. મરાઠાઓએ પોતાના રાજ્યને કેટલાક વિભાગોની અંદર વહેંચી દીધું. તેમણે દરેક વિભાગની અંદર સિંધિયા, હોલકર, ગાયકવાડ અને ભોંસલે જેવા રાજવંશોને સત્તા આપી દીધી. કે મરાઠા લોકો જે હતા એમણે દરેક વિભાગ અલગ અલગ રીતે વહેંચી દીધું કે જેની અંદર અલગ અલગ રાજવંશોને સત્તા સોંપવામાં આવી. આ રાજવંશો પેશવા એટલે કે જે સર્વોચ્ચ, જે ઊંચો, જે સર્વોચ્ચ મંત્રી હોય એને પેશવા તરીકે ઓળખવામાં આવતું. તો જે આ રાજવંશો પેશવાના નિયંત્રણમાં હતા, પેશવાના નિયંત્રણ હેઠળ કોન્ફેડરેસી અને રાજ્યમંડળના સભ્યો હતા. પેશવા લશ્કરી અને વહીવટી વડો હતો. તેનું મુખ્ય મથક પુણેમાં હતું. કે જે પેશવા હતો એ લશ્કરી અને વહીવટીનો વડો ગણાતો, જેનું મુખ્ય મથક પુણેમાં હતું. મરાઠા અને અંગ્રેજો વચ્ચે કેટલાક યુદ્ધો થયા કે જેની અંદર પ્રથમ યુદ્ધ ઈસવીસન 1775 થી ઈસવીસન 1782માં સાવાઈની સંધિ થઈ. બંને એકબીજાના ક્ષેત્રો પરત કરવાનું નક્કી કર્યું. કોઈની હાર જીત ન થઈ. દ્વિતીય અંગ્રેજ મરાઠા યુદ્ધ ઈસવીસન 1803 થી ઈસવીસન 1805ની અંદર થયું. વેલેસ્લીએ મરાઠાઓ પર
પર અંગ્રેજોની આણ વર્તાવી આ યુદ્ધથી ઓડિશા અને યમુનાના ઉત્તરે આવેલા આગ્રા અને દિલ્હીના ક્ષેત્રો અંગ્રેજોના કબજામાં આવ્યા કે આ યુદ્ધના કારણે જે કહેવાય ને કે ઓડિશા અને યમુનાના ઉત્તરે આવેલા આગ્રા અને દિલ્હીના કેટલાક ક્ષેત્રો હતા એ અંગ્રેજોના હાથમાં આવી ગયા. તૃતીય અંગ્રેજ મરાઠા યુદ્ધમાં મરાઠા યુદ્ધ ઈસવીસન 1870 થી ઈસવીસન 1819 દરમિયાન થયું, જેની અંદર મરાઠાની તાકાતને કચડી નાખવામાં આવી. પેશવાને પુણેમાંથી હટાવી કાનપુર પાસે વિરુદ્ધમાં પેન્શન આપી એને ત્યાં એને મોકલી દેવામાં આવ્યું. જે કહેવાય ને કે પેશવાએ સર્વોચ્ચ જે મંત્રી હતો એને શું કરવામાં આવ્યો કે પુણેમાંથી હટાવી અને કાનપુર આપી અને પેન્શન ઉપર એટલે કે પેન્શન આપી એને મોકલી દેવામાં આવ્યું. હવે વિંધ્યાચલથી લઈ દક્ષિણના બધા જ ભાગો પર કંપનીની સત્તા સ્થપાઈ, એટલે કે છેક વિંધ્યાચલ પર્વતથી લઈ અને દક્ષિણના સર્વ ભાગ ઉપર અંગ્રેજ શાસનની સત્તા સ્થપાઈ ગઈ. સંપૂર્ણ ભારત પર બ્રિટિશ શાસનની સ્થાપના થઈ. કે ધીમે ધીમે વેપાર કરવા માટે આવેલા અંગ્રેજો પોતે રાજાઓના અંદરો અંદરના ઝઘડાના કારણે પોતે પોતાની સત્તા સ્થાપવાની અંદર સફળ થાય છે. બરાબર, તો આપણે આ ભાગની અંદર જોયું કે બંગાળની અંદર વેપાર, જે બંગાળ એ સમૃદ્ધ પ્રદેશ હતો તો બંગાળની અંદર વેપાર કરવા માટે આવેલા અંગ્રેજો કઈ રીતે સંસ્થાના માલિક બન્યા, જેના કારણે બક્સરનું યુદ્ધ થાય છે, પ્લાસીનું યુદ્ધ થાય છે, મૈસૂર વિગ્રહ થાય છે અને મરાઠા યુદ્ધ થાય છે. હવે આપણે આગળના ભાગની અંદર જોઈશું કે અંગ્રેજ શાસન દરમિયાન વહીવટીતંત્ર કેવું હતું. બરાબર, કે જેની રચના આપણે જેની આપણે પાઠની સમજૂતી આપણે ભાગ 3 ની અંદર કરીશું. આપણો આ ભાગ અહીંયા પૂર્ણ કરીએ છીએ. નમસ્કાર.